हेलो विद्यार्थी मित्रों, केम छो बधाय? मजा में ने? आज आप धोरण 10 में विषय गणित में चैप्टर नंबर 1 में स्वाध्याय 1.2 में क्वेश्चन नंबर 4 जोवानो छे। तो क्वेश्चन नंबर 4 में शुं कीधेलु छे? अहीं कीधेलु छे कि आपेली बे संख्या एटले के धन पूर्णांक छे एनो गुस्सा ऑलरेडी 9 आपी दीधेलो छे, तो आपणे एना उपरथी लसा मेळवानो छे। तो गुस्सा उपरथी लसा मेळवा माटेनो एक फॉर्म्युला छे, एटले के सूत्र छे કે ગુસ્સા બે ધન પૂર્ણાંક ઇન્ટુ લસા, એટલે પાછા બે ધન પૂર્ણાંક, એ બે ધન પૂર્ણાંકના ગુણાકાર જેટલો થાય, આવું આપણે લખી શકીએ, રાઈટ ને? તો ગુસ્સા આપણને ઓલરેડી 9 આપી દીધેલા છે, તો આપણે ખાલી 9 એની કિંમત જ મૂકવાની થાય। આપણે જોઈએ છે શું? લસ્સા। તો લસ્સાને કરતા બનાવવાનું, બાકીની બધી જે સંખ્યાઓ હોય ઇક્વલ ટુ એટલે કે બરાબરની પહેલી સાઈડ મોકલી દેવાની છે। તો લખી નાખો કે લસ્સા બરાબર આ સંખ્યા તો અહીં હતી જ, એક્સ્ટ્રા સંખ્યા કઈ આવી? 9, એટલે કે 9 ને બરાબરની પહેલી સાઈડ મોકલ્યું એટલે ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવે, ભાગ ઉડાડી દઉં 34, તો 34 ગુણ્યા 657 એનો આન્સર આવે 22 33 8। તો આપેલી સંખ્યા એટલે કે આપેલા બે ધનપૂર્ણ 306 અને 657નો લસ્સા કેટલો મળે છે? 22 33 8। આપણે અવયવની રીતનો ઉપયોગ કર્યો નથી, આપણે યુક્લિડની રીતનો ઉપયોગ કર્યો નથી, છતાં આપણો આન્સર મળે છે કારણ કે ફોર્મ્યુલાએ એવું કીધું છે કે આપેલા બે ધનપૂર્ણાંક હોય એનો ગુસ્સા અને લસ્સા મેળવો, એ બેનો ગુણાકાર કરો તો એ કેના જેટલો મળે? કે આપેલા બે ધન પૂર્ણાંકના ગુણાકાર જેટલો જ હંમેશા મળશે, એટલા માટે આ સૂત્ર અહીંયા લાગુ પડે છે અને તમે એમાં કિંમત મૂકો તો તમને એનો આન્સર મળે છે, સમજાવો? તો જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન।